नमस्ते मित्रों, भारत देश में आप सौने अमेरिका थी हूँ गीता भट्ट नमस्कार करूँ छू। मित्रों, आज नवेम्बर महीना की पांचमी तारीख अने गुरुवार थयो, इलेक्शन हतु मंगलवार, अने हजी आज देश में खरेखर प्रेसिडेंट कौन छे एनु ऑफिशियली एनाउंसमेंट थयो नथी। तमने प्रश्न थतो हशे कि आजना युग में આટલું બધી ડિલે શાને માટે થાય છે, તો તમને સહેજ સમજાવવા માટે ટ્રાય કરું છું કે આપણા ભારત દેશમાં વડાપ્રધાનનું ઇલેક્શન લોકસભામાં, લોકસભા અને રાજ્યસભાના મેમ્બર્સ કરે, એટલે આપણે સામાન્ય લોકો પ્રતિનિધિને ચૂંટીએ દરેક રાજ્ય વાઇઝ, અને પછી એને ત્યાં મોકલીએ આપણે દિલ્હીમાં। જ્યારે અહીં આગળ એવું નથી, અહીં આગળ દરેક વ્યક્તિ પ્રેસિડેન્ટને વોટ આપે છે, પરંતુ આપણી ઇલેક્શન સિસ્ટમ અને અહીંની ઇલેક્શન સિસ્ટમમાં ફેર શું છે કે અહીં આગળ હોય છે તો એક તો ઇલેક્ટોરલ વોટ શું છે કે દરેક સ્ટેટ છે તો એની જનસંખ્યા જેટલી હોય એના પ્રમાણમાં એટલા ઇલેક્ટોરલ વોટ થાય, અને જે કેન્ડિડેટ એ રાજ્યમાં સૌથી વધારે વોટ મેળવે એને બધા જ ઇલેક્ટોરલ વોટ મળી જાય। દાખલા તરીકે હું કેલિફોર્નિયામાં છું, તો અહીં આગળના 55 વોટ છે ઇલેક્ટોરલ વોટ, તો એ બધા બાઇડનને મળી ગયા। ટ્રમ્પને પણ ઘણા બધા વોટ મળ્યા, છતાં સૌથી વધારે મેક્સિમમ વોટ બાઇડનને મળ્યા, એટલે ટ્રમ્પ ત્યાં હારી ગયો। તો હવે આવી રીતના 50-50 સ્ટેટમાંથી જે જીતે અને જેને સૌથી વધારે, એટલે કે 270 જોઈએ, તો જેના સૌથી પહેલાં 270 થશે ઇલેક્ટોરલ વોટ એને પ્રેસિડેન્ટ ગણવામાં આવશે। તો બીજો પ્રશ્ન શું થયો છે કે કોરોના વાયરસના લીધે, સોશિયલ ડિસ્ટન્સના લીધે ઘણા બધા મેજોરિટી લોકોએ મતદાન બાય પોસ્ટ કર્યું છે, તો ટપાલ, એટલે કે એમાં પણ બે જાતનું હતું, પણ ડિટેલમાં નથી જતા, પણ એ બધી ટપાલને હજી સુધી પહોંચતા શુક્રવાર થઈ જશે, દેટ ઇઝ ટુમોરો, એટલે કાલે સાંજ સુધી, ત્યારે પછી બધા વોટ આવશે અને પછી ખબર પડશે કે ખરેખર પ્રેસિડેન્ટ કોણ થશે। તો ખબર નથી કે ડેમોક્રેટ પાર્ટી આવશે કે રિપબ્લિક, ટ્રમ્પ આવશે કે બાઇડન, ગમે તે આવશે, પણ હું તમને કહું આપણો દેશ, આપણા દેશવાસીઓ, અમે અહીંયા આગળ બધા સલામત છીએ અને પ્રગતિ કરીએ છીએ, અને આપ સૌને માટે અમારા દિલમાં જે ગૌરવનો ભાવ છે તો એ બધા, અને એ સદાય જળવાઈ રહેશે। જય હિન્દ, જય ભારત।